નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ગ્રામરમાં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય કોને કહેવાય એની સમજ આપણે પ્રાપ્ત કરીએ તો સૌથી પહેલા આપણે પૂર્વ પ્રત્યયને સમજીએ તો મૂળ અંગની પહેલા. મૂળ અંગ એટલે શબ્દ. શબ્દના મૂળ અંગની પહેલા જો પ્રત્યય લાગેલો હોય તો તેને પૂર્વ પ્રત્યય કહેવામાં આવે છે. શબ્દનું જે મૂળ અંગ હોય છે એ મૂળ અંગ પહેલા કોઈ પ્રત્યય લાગેલો હોય તો એવા પ્રકારના પ્રત્યયને પૂર્વ પ્રત્યય કહેવામાં આવે છે. દાખલા તરીકે વિજ્ઞાન શબ્દ છે. હવે આ વિજ્ઞાન શબ્દની અંદર એક શબ્દ આપણે ઓળખીએ તો કયો શબ્દ થાય? જ્ઞાન. તો વી પ્લસ જ્ઞાન. વી છે એ પૂર્વ પ્રત્યય છે. પ્રત્યયનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી, પરંતુ કોઈ બીજા શબ્દના મૂળ અંગ સાથે જોડાય અને શબ્દના અર્થની અંદર વધારો કરે છે. વિજ્ઞાન વી પ્લસ જ્ઞાન, આ શબ્દની અંદર વી પૂર્વ પ્રત્યય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે શબ્દના મૂળ અંગની પહેલા કોઈ પ્રત્યય લાગેલો હોય તો એવા પ્રત્યયને પૂર્વ પ્રત્યય કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે પર પ્રત્યયને સમજીએ તો મૂળ અંગની પછી, શબ્દના મૂળ અંગની પછી જો કોઈ પ્રત્યય લાગેલો હોય તો એવા પ્રત્યયને પર પ્રત્યય કહેવામાં આવે છે. દાખલા તરીકે પ્રમાણિક. હવે કોઈ પણ શબ્દમાં પૂર્વ પ્રત્યય લાગેલો છે કે પર પ્રત્યય લાગેલો છે એ ઓળખવા માટે આપેલા શબ્દમાંથી કોઈ એક શબ્દ આપણે પહેલા શોધી કાઢવો અને પછી એના આધારે પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય એ લાગેલો છે એ નક્કી કરવા. બરાબર. હવે અહીંયા આપણે પ્રમાણિક શબ્દ આપેલો છે ઉદાહરણ તરીકે. હવે એમાંથી આપણે એક શબ્દ એ બોલીએ એટલે કયો શબ્દ નીકળે? તો કે પ્રમાણ. પ્રમાણિક શબ્દ નીકળ્યો. હવે પ્રમાણને ઇક પ્રત્યય લાગેલો છે. જુઓ તમે અહીંયા પ્રમાણ પ્લસ ઇક બરાબર પ્રમાણિક. તો આવી રીતે શબ્દની પાછળ જો પ્રત્યય લાગેલો હોય તો એવા પ્રત્યયને પર પ્રત્યય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તમારે કેવી રીતે પૂછાય છે? તો કે તમારે આપેલા શબ્દમાં શબ્દનું જોડકું આપેલું હોય, એ આપેલા શબ્દના જોડકામાંથી એવી સૂચના આપેલી હોય કે આપેલા શબ્દ જોડકામાંથી પૂર્વ પ્રત્યય શોધો અથવા તો પર પ્રત્યય શોધો. બરાબર. આવી રીતે તમારે આ પ્રશ્ન પૂછાય છે. કેટલાક ઉદાહરણના માધ્યમથી આપણે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયને વિશેષ રીતે સમજીએ તો અહીંયા પૂર્વ પ્રત્યયના ઉદાહરણો આપવામાં આવેલા છે, અહીંયા પર પ્રત્યયના ઉદાહરણો આપવામાં આવેલા છે. સૌથી પહેલા આપણે પૂર્વ પ્રત્યયનું એક ઉદાહરણ જોઈએ તો અહીંયા શબ્દ આપવામાં આવેલો છે બિન જરૂરી. ચાલો વિદ્યાર્થી મિત્રો કયો જોઈએ? હવે આમાંથી એક શબ્દ પહેલા કાઢો. કયો શબ્દ નીકળે? તો કે જરૂરી. બરાબર. જરૂરી આ એક શબ્દ નીકળો. હવે આગળ તો કે બિન લહેલો છે. બિન છે એ પૂર્વ પ્રત્યય છે. બિન પ્લસ જરૂરી બરાબર બિન જરૂરી. બરાબર. તો પૂર્વ પ્રત્યય છે. એ જ રીતે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો નિરોગી. વિદ્યાર્થી મિત્રો આમાંથી એક શબ્દ કાઢો જોઈએ તો કયો શબ્દ નીકળો? તો કે રોગી. બરાબર. તો રોગી. રોગીની આગળ કયો પ્રત્યય રહેલો છે? તો કે ની. નીનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી, પણ આગળ ની અને પછી રોગી લખવાથી જેને કોઈ રોગ નથી બરાબર એને આપણે નિરોગી કહીએ છીએ. રોગીનું વિરોધી નિરોગી થઈ ગયું. ખાલી ની પૂર્વ પ્રત્યય છે એ ઉમેરવાથી એ શબ્દના અર્થમાં એ વધારો એ થતો હોય છે. એટલે ની પ્લસ રોગી બરાબર એની અંદર પૂર્વ પ્રત્યય રહેલો છે. બરાબર. એ જ રીતે અહીંયા જોઈએ આપણે તો સુપુત્ર, એમાં કયો શબ્દ નીકળશે? તો કે પુત્ર.
આગળ કયો પ્રત્યય આવેલો છે તો કે સુ સુ પ્લસ પુત્ર બરાબર પુત્ર ઉપપુત્રનું વિરોધી સુપુત્ર બરાબર સુ છે એ પૂર્વ પ્રત્યય છે એ જ રીતે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો વિનમ્ર બરાબર વી પ્લસ નમ્ર વી છે એ પૂર્વ પ્રત્યય બરાબર વી પ્લસ નમ્ર એટલે વિનમ્ર વિશેષ રીતે જે નમ્ર હોય એ એના માટે આ વિનમ્ર શબ્દ છે એ વપરાય છે એ જ રીતે ઉપનામ નામ તો ઉપનામ જે કવિ લેખકને પોતાના ઉપનામો હોય બરાબર તો ઉપ પ્લસ નામ ઉપ છે એ પૂર્વ પ્રત્યય અને નામ છે એ શબ્દ કેટલાક વિદ્યાર્થી મિત્રો આમાં થોડીક આવી ભૂલો પડે છે કે પૂર્વ પ્રત્યય ઓળખી જાય પછી પાછળ લાગેલો તો તે એક પર પ્રત્યય છે દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ બિન જરૂરી તો બિન છે એ પૂર્વ પ્રત્યય જરૂરી છે એ પર પ્રત્યય બરાબર તો શબ્દની અંદર ક્યાં પૂર્વ પ્રત્યય હોય ને ક્યાં પર પ્રત્યય હોય એક તો શબ્દ અંદર હોય જ છે બરાબર પૂર્વ પ્રત્યય હોય પર પ્રત્યય હોય શબ્દ ન હોય એવું બનતું નથી બરાબર એટલે આપણે આ પૂર્વ પ્રત્યય જોયા બિન પ્લસ જરૂરી એટલે બિન જરૂરી ની પ્લસ રોગી એટલે નિરોગી સુ પ્લસ પુત્ર એટલે સુપુત્ર પછી વી પ્લસ નમ્ર એટલે વિનમ્ર ઉપ પ્લસ નામ એટલે ઉપનામ હવે એ જ રીતે આપણે પર પ્રત્યય જોઈએ બરાબર તો આપણે જાણીએ છીએ કે શબ્દના મૂળ અંગની પછી પ્રત્યય લાગ્યો હોય તો એને પર પ્રત્યય કહેવામાં આવે બરાબર હવે અહીંયા જોઈએ આપણે તો પ્રમાણિક શબ્દ છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી એક શબ્દ બોલો જોઈએ કયો શબ્દ નીકળે છે ઉપર છલી રીતે સીધે સીધી આપણને ખબર પડી જાય એવો એક શબ્દ કાઢ્યો જોઈએ તો કે પ્રમાણ બરાબર પ્રમાણ પ્લસ ઇક બરાબર પ્રમાણિક બરાબર પછી બીજું ઉદાહરણ આપવામાં આવેલું છે શારીરિક બરાબર હવે આમાંથી એક શબ્દ કાઢ્યો જોઈએ તો કે શરીર શરીર એક શબ્દ નીકળો સ્વતંત્ર શબ્દ છે શરીર અને એને ઇક પ્રત્યય લાગી શરીર પ્લસ ઇક ઉપરથી શારીરિક શબ્દ છે એ બનેલો છે એ જ રીતે અહીંયાથી બોલીએ આપણે ત્રીજું ઉદાહરણ આપવામાં આવેલું છે તો લેખિકા બરાબર તો લેખ પ્લસ ઇકા ઇકા જે પ્રત્યય છે ઇકાનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી બરાબર લેખક તો લેખિકા પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બરાબર પછી લેખક કે લેખિકા જે લખતા હોય એને લેખ કહેવામાં આવે બરાબર તો લેખ ઉપરથી લેખિકા લેખ ઉપરથી લેખિકા શબ્દ બનેલો છે બરાબર તો લેખ પ્લસ ઇકા બરાબર લેખિકા પર પ્રત્યય છે એ જ રીતે અહીંયા ચોથા ઉદાહરણની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો આમાં એક શબ્દ કાઢો તો એ કયો નીકળે તો કે સમજ બરાબર સમજ ઉપરથી સમજણ એ શબ્દ બનેલો છે અણ પ્રત્યય લાગેલો છે એ જ રીતે ક્રમિક તો કયો શબ્દ નીકળે તો કે ક્રમ ક્રમ ઉપરથી ઇક પ્રત્યય લાગીને ક્રમિક શબ્દ છે એ બનેલો છે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયાની અંદર આપણે પૂર્વ પ્રત્યય કોને કહેવાય તો શબ્દના મૂળ અંગને મૂળ અંગની પહેલા કોઈ પ્રત્યય લાગેલો હોય તો એને પૂર્વ પ્રત્યય કહેવામાં આવે શબ્દના મૂળ અંગની પછી કોઈ પ્રત્યય લાગેલો હોય તો એને પર પ્રત્યય કહેવામાં આવેલો છે પ્રત્યયનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી બરાબર પણ કોઈ શબ્દ સાથે જોડાયેલ એ શબ્દના અર્થમાં એ વધારો કરે છે બરાબર અહીંયા આપણે એ ઉદાહરણ જોયા પૂર્વ પ્રત્યયના પાંચ ઉદાહરણ જોયા પર પ્રત્યયના પાંચ ઉદાહરણ જોયા એની અંદર આપણે જોયેલું કે બિન પ્લસ જરૂરી એટલે બિન જરૂરી એમાં બિન છે પૂર્વ પ્રત્યય એ જ રીતે ની પ્લસ રોગી તેમાં ની છે પૂર્વ પ્રત્યય એ જ રીતે સુ પ્લસ પુત્ર એમાં સુ છે પૂર્વ પ્રત્યય એ જ રીતે વી પ્લસ નમ્ર એમાં વી છે પૂર્વ પ્રત્યય એ જ રીતે ઉપ પ્લસ ના ઉપનામ એમાં ઉપ છે પૂર્વ પ્રત્યય એ જ રીતે આપણે પર પ્રત્યયમાં જોયેલું તો પ્રામાણિકમાં પ્રમાણ પ્લસ ઇક ઉપરથી પ્રામાણિક પર પ્રત્યય ઇક રહેલો છે આની અંદર શારીરિકમાં પણ ઇક પ્રત્યય રહેલો છે શરીર ઉપરથી શારીરિક રહેલું એ જ રીતે લેખ ઉપરથી લેખિકા ઇકા પ્રત્યય લાગેલો છે સમજ ઉપરથી સમજણ અણ પ્રત્યય રહેલો છે અને ક્રમ ઉપરથી ક્રમિક બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો પૂર્વ પ્રત્યય
અભ્યાસ કર્યો વિદ્યાર્થી